चाइनीज कंपनी द्वारा प्रधानमंत्री सहित 10,000 से भी अधिक लोगों की जासूसी करने का बाहर आते हुए जिसमें जूनागढ़ और वडोदरा की मेयर भी शामिल होने का पता चलते हुए राजकीय माहौल में हलचल मची है। चाइना की एक कंपनी द्वारा देश के नामांकित राजकर्मियों पर लेटेस्ट टेक्नोलॉजी के जरिए जासूसी की जा रही होने का और उनकी हर एक कामगिरी पर सर्वेलेंस किया जा रहा है होने की जानकारी प्राप्त हुई है, जिसमें वडोदरा तथा जूनागढ़ की मेयर भी शामिल होने का पता चला है, जो खबर के साथ राजकीय माहौल में चर्चा का विषय बना है। 14 सितम्बर को अंग्रेजी अखबार द्वारा चाइना स्पॉन्सर्ड कंपनी द्वारा हाल ही में प्रधानमंत्री सहित 5 पूर्व प्रधानमंत्री, 350 सांसद, 10,000 से भी अधिक वक्तदार देश के अलग अलग कोने में 70 शहरों के मेयर डिप्टी मेयर पर सर्वेलेंस रखने का रिपोर्ट पेश किया था, जो इस सूची में गुजरात की वडोदरा की मेयर तथा जूनागढ़ के मेयर भी शामिल होने का पता चला है। इस बारे में वडोदरा की मेयर डॉ. जिगीशाबेन सेठ को पूछने पर बताया था कि चाइना किसी भी हाल में भरोसे के लायक नहीं है, वो कभी भी कुछ भी कर सकता है। चीन ने ही विश्व में कोरोना महामारी फैलाई है, देश की बॉर्डर पर भी चाइना द्वारा विश्वासघात किया गया। जाहिर सी बात है कि मेयर द्वारा पिछले वर्ष चाइना की यात्रा की गई थी, लेकिन उनका कहना है कि चाइना की यात्रा के दौरान उन्होंने कोई भी डेटा शेयर नहीं किए, जहां उनके द्वारा आईटी विभाग के जरिए जांच करवाई जा रही है। खरेखरा गंभीर मामलो छे, चाइना कैन डू एंड अनडू एनीथिंग, एमनो कोई पण दिवस कोई पण संजोगोमां विश्वास न रखाय। માણસોને હંમેશા મશીન ગણે અને માત્ર પૈસા કમાવાનું મશીન જ હોય એ રીતે ચાઇનાની વાત હોય, એટલે એમણે આ જે કંઈ કર્યું છે આપણે પણ આપણા આઈટી ડિપાર્ટમેન્ટ થ્રુ જાણી લઈશું, જોઈ લઈશું કે શાને માટે આ કરવામાં આવી છે અને કેટલા લેવલ સુધી એમણે આ કામગીરી કરી છે। જોવા જઈએ તો માન્ય પ્રધાનમંત્રી શ્રી અને સાંસદો બધાને જ એમણે આવરી લીધા છે, એટલે એ લોકો શું કરવા માગે છે, એમનો હેતુ ખરેખર સારો તો હોય જ નહીં, પણ બીજો એમનો શું એની પાછળનો આશય છે એ આપણે આઈટી ડિપાર્ટમેન્ટ દ્વારા, અહીંની ઇન્ટેલિજન્સ સેન્ટરની, રાજ્ય સરકારની, એના દ્વારા ચોક્કસપણે શોધીશું। બિન સાયબર એક્સપર્ટ એવું લાગે છે એવું કશું કરી શકાય છે જ નહીં, કારણ કે અમારો જે ડેટા હોય છે, જે કંઈ કામગીરી આપણે કરીએ છીએ કોર્પોરેશનમાં કરીએ છીએ, કોર્પોરેશન કરે છે, એ BMC.government.in પર મૂકેલી હોય છે, અમારી પણ જે કામગીરી હોય કોર્પોરેશનની હોય કે પાર્ટી લેવલની હોય, કંઈ પણ હોય, બધું જ ફેસબુક પર, ટ્વિટર પર અને એકાઉન્ટ પર મૂકેલું હોય છે, એટલે પછી એમાંથી એ ડેટા વિપક્ષો પાસે અત્યારે હોય જ, તો એને ચોરીને એમને આપવાનો કે એને લીધે ઠેસ પહોંચે, એને લીધે પ્રોબ્લેમ કરવાનો એવો કોઈ સવાલ ઊભો થતો જ નથી। સેવા સદન આપણી ટીમ ક્યાંક ને ક્યાંક મજબૂત નથી એવું સાબિત થઈ રહ્યું છે, એવો કોઈ હું માનતી નથી। આપણી આઈટીની ટીમ મજબૂત છે, સઘન છે, ઘનિષ્ઠતાથી કામ કરે, બધી રીતે સિક્યોર છે, પણ અત્યારે ખરેખર એમણે શું આમાંથી ડેટા લીધો નથી લીધો એ મારે આઈટી ડિપાર્ટમેન્ટ સાથે બેસી લઈને એમને બી પૂછવું પડે કે આ કેવી રીતે આપણે શોધીએ કે લોકો આપણે ત્યાંથી શું શું ફ્લિક કરી ગયા છે। ખુદ રાજનાથ સિંહે પણ કીધું હતું કે જે લોકો સોશિયલ મીડિયા પર એક્ટિવ છે એ લોકોએ ધ્યાન રાખવાની જરૂર છે, આ એક પ્રકારનું સાયબર વોર ઇન્ડિયા વર્સિસ ચાઇનાનું શરૂ થઈ શકે, છતાં પણ લોકો હજી અવેર નથી, જેમાં વડોદરાના મેયર પણ સામેલ છે કે જેમના ડેટા જતા રહ્યા। પણ ડેટામાં મેં આગળ કહ્યું એમાં બીજું શું હોઈ શકે, અમે જે મૂકીએ છીએ એટલું જ હોય ને, અને જે કંઈ હોય તે મેયર તરીકે આપણે કે સ્વાભાવિક છે, કોઈ પણ હોય, પાર્ટી લેવલનું મેયર હોય, ડેપ્યુટી મેયર હોય, ચેરમેન હોય, કોઈ પણ હોય, એ જે કંઈ વાત મૂકે પાર્ટી લગતી હોય અથવા મેં કહ્યું એમ કોર્પોરેશનનું જે કંઈ કામ કર્યું હોય એ હોય, એ સિવાય બીજું શું હોય। કેટલો ગંભીર માનો છો? વિષય ગંભીર તો છે જ, અને ક્યાં સુધી આ પહોંચ્યું છે, કેટલી ડિટેલ એમણે મેળવી છે અને શું છે ચોક્કસપણે તપાસ કરી લઈશું। થેન્ક્સ અ લોટ મેમ।